Hello students, welcome back to online classes. I hope you all are fit and fine at your home. I, Fanny Sheikh, welcomes you all on behalf of Gyan Manjari Vidyapeeth, Mova. So students, today we are going to start with the new topic of our grammar and it's email writing. હવે આજે ઈમેલ રાઇટિંગ છે એની સાથે તમને તમારા પેપરમાં ઓપ્શનમાં રિપોર્ટ રાઇટિંગ પૂછાય છે તો ઈમેલ રાઇટિંગ 5 માર્ક્સનું અથવા તો 5 માર્ક્સનું રિપોર્ટ રાઇટિંગ એવી રીતે તમારે એક્ઝામમાં પૂછાય છે પણ હું એવું સજેસ્ટ કરું છું કે રિપોર્ટ રાઇટિંગ કરવા કરતાં ઈમેલ રાઇટિંગ જે છે એ તમને વધારે ઇઝી પડશે કારણ કે એમાં તમે જે પોઈન્ટ્સ કવર કરશો એના તમે માર્ક એનાથી એના પર માર્ક તમે વધારે કવર કરી શકશો જ્યારે રિપોર્ટ રાઇટિંગ છે તમારે એ અ ટાઈપ ઓફ એસે અ ટાઈપ ઓફ પેરેગ્રાફ લખવાનું આવશે તો રિપોર્ટ રાઇટિંગ જે છે એમાં તમારે પેરેગ્રાફ લખવું પડશે મતલબ કે આપણે જેવી રીતે એસે લખીએ એવી રીતે લખવું પડશે તો એમાં તમારે જે માર્ક્સ કવર કરવાના ચાન્સીસ ઓછા છે એટલે હું એવું સજેસ્ટ કરું છું કે તમે ઈમેલ રાઇટિંગ લખો અને એની જ વધારે પ્રિપરેશન કરો તો વધારે સારું આપણે રિપોર્ટ રાઇટિંગ પર પણ કરવાનો જ છે પણ આ તો જસ્ટ એક સજેશન છે કે તમને ઈમેલ રાઇટિંગમાં વધારે માર્ક મળી શકે છે તો હવે આપણે જોઈએ તો આ ટોપિકમાં તમને પહેલાં હું તમને એક્સપ્લેન કરી દઉં કે તમારે કેવી રીતે શું કવર કરવાનું રહેશે હવે આમાં આપેલું છે કે આ જે ક્વેશ્ચન જે છે ને એ ક્વેશ્ચન નંબર 56 ઈમેલ રાઇટિંગ અથવા તો રિપોર્ટ રાઇટિંગ મેઇન ક્વેશ્ચન નંબર 56 હોય છે તમારા પેપરમાં અને એ 56th ક્વેશ્ચન 5 માર્ક્સ કવર કરે છે 5 માર્ક્સ કેરી કરે છે એટલે ઈમેલ અથવા તો રિપોર્ટે 5 માર્કનો પૂછાશે કોઈ પણ લખો એ 5 માર્કનું હશે અને એ 56th ક્વેશ્ચન હશે તો હવે આપણે જોઈએ વિદ્યાર્થી મિત્રો આપણા પ્રશ્નપત્રના પરિરૂપ પ્રમાણે સેક્શન ઈના ક્વેશ્ચન નંબર 56માં 5 માર્ક માટે આ પ્રશ્ન પૂછાશે હવે સેક્શન ઈ તમારે અલગ અલગ સેક્શન્સ આવશે સેક્શન એ બી સી ડી અને ઈ તો સેક્શન ઈ જે હોય છે એ રાઇટિંગ સેશન હોય છે એમાં તમારે જે એસે રાઇટિંગ હોય અથવા તો આ ઈમેલ રાઇટિંગ એ બધું સેશન ઈમાં પૂછાશે તો આ સેક્શન ઈમાં જે છે એ 56th ક્વેશ્ચન એ ઈમેલ રાઇટિંગ અથવા રિપોર્ટ રાઇટિંગનો હશે અને એ 5 માર્કનો હશે અને આ બંને વિસ્તૃત સમજ આપણે નીચે મેળવીએ હવે તમને ડિટેલ્ડ એક્સપ્લેનેશન જે છે એ તમને નીચે આપેલું છે હવે તમને જોઈ શકો છો કે ઈમેલ રાઇટિંગ જે છે તો એમાં ઈમેલ રાઇટિંગ એ આજના સંદેશ વ્યવહાર યુગને ખૂબ ઝડપથી વિકસેલી કળા અને આવશ્યકતા છે હવે આપણે અત્યારના ટાઈમમાં જોઈએ તો આપણે લગભગ મોસ્ટ ઓફ બધા કામ જે છે બહુ મોટી કંપનીઝના હોય અથવા તો આપણે જનરલ પબ્લિક પણ હોય તો એ ઈમેલથી ફટાફટ કરી દેતા હોય છે કારણ કે આ ઈમેલ ફેસિલિટી છે આપણા મોબાઈલમાં અવેલેબલ હોય છે તો આ ઈમેલથી જે આપણે વર્ક કરીએ એ ખૂબ સ્પીડી થઈ છે અને આપણે કોઈ પણ જગ્યાએથી દુનિયાના કોઈ પણ ખૂણા હોય તો એ બીજા ખૂણામાં જે પણ વ્યક્તિ હોય એની સાથે આપણે ઈમેલથી વાત કરી શકીએ છીએ તો સસ્તી અને તે ખૂબ ઝડપી સસ્તી અને એકસાથે ઘણી બધી ફાઇલ મોકલી શકે તેવી સુવિધા આપતું સંદેશ વ્યવહારનું એકમાત્ર સાધન છે હવે આપણે એકસાથે મલ્ટિપલ લોકોને મોકલવું હોય સેમ ઈમેલ આપણે એક કરતાં વધારે લોકોને મોકલવું હોય તો આપણે આ ડાયરેક્ટ ઈમેલની ફેસિલિટીથી સારી રીતે મોકલી શકીએ છીએ અગર આપણે લેટર હોય અથવા લેટર લખીએ તો એ લેટરમાં આપણે એકને એક વસ્તુ યા તો રીપ્રિન્ટ કરાવવી પડે અથવા તો આપણે ફરીથી ને એકની એક વસ્તુ વારંવાર લખવી પડે અને એને મોકલતા પણ વધારે ટાઈમ લાગે અને પહોંચતા પણ પહોંચે ન પહોંચે એવું બધું થાય તો એની કરતાં આ જે ઈમેલ રાઇટિંગ છે એ આપણે અત્યારના સમય પ્રમાણે અત્યારના સમયમાં આપણને ખૂબ જ જરૂરી અને એકદમ સસ્તું અને ઝડપી વસ્તુ છે આપણે તેનો ઉપયોગ કરીએ અગત્યની માહિતી સોફ્ટ કોપી પણ મોકલી શકીએ છીએ તો ચાલો આપણે ઈમેલ કેવી રીતે લખવા તે શીખીએ તેના માટે નીચેના સ્ટેપ્સ મુજબ કામ કરવું પડે છે હવે આમાં તમને એક સ્ટેપ્સ આપેલા છે તો આપણે કેવી રીતે ઈમેલ લખવાનો એમાં કયા કયા પોઈન્ટ્સ એને લાઇનસર તમારે લખવાના રહેશે વચ્ચેથી એકાદો સ્કીપ થઈ ગયો અથવા તો એ પોઈન્ટ જે છે એ ઉપર નીચે થઈ ગયા અથવા તો એવું કાંઈ મિસ્ટેક થશે તો ઈમેલ તમારો જે છે એના તમને માર્ક્સ એમાં તમે માર્ક્સ કવર નહીં કરી શકો પણ જો તમે સ્ટેપ બાય સ્ટેપ એક પછી એક જે સ્ટેપ જે છે એકદમ વ્યવસ્થિત રીતે લખેલા હશે તો તમને આમાં પૂરા માર્ક્સ મળવાના ચાન્સીસ છે અગર તમારે ગ્રામેટિકલ મિસ્ટેક જે છે એ નહીં થાય તો હવે આપણે જોવાનું છે ફોર્મેટ ઓફ એન ઈમેલ ઈમેલની ફોર્મેટ હવે બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે કે આ ફોર્મેટ જો તમને યાદ રહેશે તો જ તમે ઈમેલ સ્ટેપ બાય સ્ટેપ લખી શકશો
તો આ ફોર્મેટ યાદ રાખવી ખૂબ જ જરૂરી છે. અને તમે સ્ટેપ બાય સ્ટેપ લખશો ફર્સ્ટ સેકન્ડ થર્ડ તો જ તમને એ પ્રમાણેના સિક્વન્સ પ્રમાણેના માર્ક્સ મળશે. તો સ્ટેપ્સ છે એ યાદ રાખવા બહુ જરૂરી છે અને આ ફોર્મેટ જે છે એ પણ યાદ રાખવી ખૂબ જ જરૂરી છે. તો સૌથી પહેલાં આ જે ફોર્મેટ છે એમાં આપેલું છે ટુ મતલબ કે આપણે જે વ્યક્તિને ઈમેલ લખીએ છીએ એનું ઈમેલ એડ્રેસ અથવા તો એની ઈમેલ આઈડી, ઈમેલ એડ્રેસ બોલો અથવા તો ઈમેલ આઈડી બંને વસ્તુ સેમ છે. તો સપોઝ આપણે જે પણ વ્યક્તિને ઈમેલ લખતા હોઈએ તો એનું ઈમેલ આઈડી હોય. સપોઝ હું કોઈ બીજા વ્યક્તિને, હું મારા ફ્રેન્ડને ઈમેલ લખતી હોઉં તો એનું ઈમેલ આઈડી હોય, એની ઉપર હું ઈમેલ લખું તો જ એને ઈમેલ પહોંચે. તમે લોકો ઘણા આઈ થિંક યુઝ કરતા હશો કદાચ તમારા ડે ટુ ડે લાઈફમાં ઈમેલ આઈડી, સોરી ઈમેલ લખવાનું. પણ અમુક લોકો એવા હશે કે જેને ઈમેલ વિશે ખબર નહીં હોય. આ સાવ જ સિમ્પલ વસ્તુ છે, સાવ જ નોર્મલ વસ્તુ છે. તમે જેની પાસે સ્માર્ટફોન હોય, એન્ડ્રોઈડ ફોન હોય, તો એ લોકો ચેક કરી શકે છે કે આમાં એની જે ફોર્મેટ હોય એ સે કેવી હોય છે. અને જેની પાસે ફોનનો હોય તો એ લોકો ડાયરેક્ટ હું જે સમજાવું છું આ જે ફોર્મેટ જે છે એ યાદ રાખશે તો પણ સાવ જ ઇઝી છે. તો સૌથી પહેલાં આપેલું છે ટુ મતલબ આપણે જેને ઈમેલ લખવો હોય એનું ઈમેલ આઈડી. સપોઝ હું મારા ફ્રેન્ડને લખતી હોઉં તો એ મારી ફ્રેન્ડનું નામ જે પણ હોય તો એને એના નામની અથવા તો એને બીજા કોઈ નામથી એની આઈડી બનાવેલી હશે, તો એ આઈડી પર જ મારે ઈમેલ લખવાનો રહેશે. હવે તમને ક્વેશ્ચન્સ જ્યારે પૂછાય, તમને જ્યારે એક્ઝામમાં ક્વેશ્ચન પૂછવામાં આવે ઈમેલ રિલેટેડ, તો અમુક અમુક વાર તમને લોકોને સામેવાળી વ્યક્તિનું, આપણે જેને ઈમેલ લખવાનો છે એ વ્યક્તિનું ઈમેલ એડ્રેસ, એનું નામ આપણને ક્વેશ્ચનમાં જ આપેલું હોય. તો અગર જો આપણને ક્વેશ્ચનમાં એ નામ આપેલું હોય તો આપણે ઈમેલ જ્યારે લખીએ ત્યારે એ ઈમેલ આઈડી જ તે આપણે યુઝ કરવાની રહેશે. અને સપોઝ તમને ક્વેશ્ચનમાં કાંઈ જ નથી આપ્યું, તમને જસ્ટ એવું કીધું છે કે તમે સો એન્ડ સો કંપનીમાં ઈમેલ લખો, બરાબર છે, અથવા તો તમે તમારા આ ફ્રેન્ડને આ ટોપિક પર વાત કરવાની છે એટલે એ ટોપિક પર તમારે ઈમેલ લખવાનો છે, તો તમને આપેલું નથી ક્વેશ્ચનમાં કે તમે એ વ્યક્તિનું નામ શું છે, એનું ઈમેલ આઈડી શું છે, તો તમે તમારી જાતે કોઈ પણ વ્યક્તિનું નામ ત્યાં આગળ તમારા કોઈપણ ફ્રેન્ડનું કીધું હોય તો તમારા કોઈપણ ફ્રેન્ડનું નામ લખી અને @gmail.com @yahoo.com જે પણ ઈમેલ એડ્રેસ હોય એ તમે લખી શકો છો. પણ તમને જો ક્વેશ્ચનમાં આપેલું હોય કે તમને કોઈ વ્યક્તિનું નામ અને એનું ઈમેલ આઈડી, તો તમારે એ જ લખવાનું રહેશે, એ કમ્પલસરી છે. પણ તમને ન આપ્યું હોય તો તમારી પાસે ઓપ્શન્સ છે, તમે તમારી જાતે બનાવીને લખી શકો છો. હવે નેક્સ્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે સીસી અને બીસીસી. હવે આ સીસી અને બીસીસી છે એ જનરલી તમે અત્યારે જે ફોર્મેટ છે એમાં નહીં લખો તો ચાલશે, પણ હું તમને સમજાવી દઉં કે આ સીસી ને બીસીસી છે શું એક્ઝેક્ટલી. તો સીસી, સીસીનો ફૂલ ફોર્મ છે કાર્બન કોપી, અને બીસીસી, બીસીસીનો ફૂલ ફોર્મ છે બ્લાઇન્ડ કાર્બન કોપી. હવે પહેલાંના જમાનામાં તમને ખબર હશે કે તમે કોઈને પત્ર લખતા હો અથવા તો તમારે કોઈ પણ વસ્તુ હોય એ આપણે કોઈ પણ બિલ બનાવ્યું હોય તો એની કાર્બન કોપી રાખે, પેલું બ્લુ પેપર રાખે, એની ઉપર પેજ રાખે ને એની ઉપર લખે. એટલે નીચેના પેજમાં આપણે જે ફર્સ્ટ પેજમાં લખ્યું હોય ને એ નીચેના પેજમાં પણ લખાઈ જાય, એટલે એની એક કોપી કસ્ટમરને આપે અને એક કોપી પોતાની પાસે રાખે. એવી જ રીતે એકસાથે બે વ્યક્તિને ઈમેલ લેટર લખવા હોય તો પણ આ જ મેથડ ફોલો થતી, કે પહેલાં પોતે એક પેપરમાં ઈમેલ લખે, નીચે બ્લુ પેપર કાર્બન પેપર રાખેલું હોય અને એની ઉપર પેપર રાખીને લખતા હોય, એટલે નીચેના પેપરમાં પણ એને એ સેમ વસ્તુ લખાઈ જતી હોય છે. પણ હવે ઈમેલ જે છે એ તો આપણે મોબાઈલથી અથવા તો લેપટોપથી અથવા તો કમ્પ્યુટરથી મોકલવાનું હોય, તો એની જ્યારે આપણે કોપી રાખવી હોય અથવા તો આ જે સીસી છે એ મેઇન તો એની માટે છે કે આપણે એક કરતાં વધારે વ્યક્તિને, એક કરતાં વધારે રિસિપિયન્ટને સેમ ઈમેલ મોકલવો હોય. હવે તમે અમુક એવી કંપનીઝ જોઈ હશે કે એ સ્પેસિફિકલી તમને રોજબરોજ એના ઈમેલ્સ, તમને દિવસમાં એક બે ઈમેલ તો એના આવતા જ હોય છે. તો અમુક મોટી મોટી કંપનીઝ હોય તો એ આ વસ્તુ ફોલો કરતી હોય છે કે સૌથી પહેલાં ટુ, એટલે જે મેઇન વ્યક્તિ હોય ને એનું નામ ટુમાં લખે, પછી એકસાથે એના કસ્ટમર્સ હોય, એકસાથે એના 15,000-20,000 જેટલા પણ કસ્ટમર્સ હોય, અથવા તો એના એકસાથે, અત્યારે આપણે ઇન્ફોર્મલ વાત કરીએ તો તમારે એકને એક વાત તમારે તમારા 3 ફ્રેન્ડને કરવી છે, તો તમે શું કરી શકો કે પહેલાં મેઇન વ્યક્તિ જે છે એનું નામ તમે ટુમાં લખશો, એનું ઈમેલ એડ્રેસ ટુમાં લખશો,
પછી સીસીમાં જે છે એ તમે તમારા બીજા જે બે ફ્રેન્ડ છે, એક બેસ્ટ ફ્રેન્ડ છે અને બે કોમન ફ્રેન્ડ્સ છે, તો એ સીસીમાં બીજા બે ફ્રેન્ડ છે વૈધ હોય ને એનું નામ છે લખવાનું સીસીમાં. હવે સીસીમાં તમે એનું ઈમેલ એડ્રેસ લખશો એટલે સીસીવાળાને ખબર પડશે, જેને તમે સીસીમાં રાખ્યા હોય ને એને ખબર પડે કે તમે બીજા કોને સાથે સીસીમાં રાખેલા છે, મતલબ તમે એક એને તો રાખેલો છે એની સાથે કેટલા વ્યક્તિને બીજાને સીસીમાં રાખેલે છે. તો તમે સીસીમાં જ્યારે આવી રીતે કોઈ પણ ઈમેલ એડ્રેસ લખો તો એ પર્સનને, એ રિસિપિયન્ટને ખબર પડે કે એની સાથે તમે આના સેમ વસ્તુ બીજા કોને કોને મોકલેલી છે. પણ હવે બીસીસીની વાત કરીએ તો બીસીસીમાં એવું છે કે આપણે એમાં પણ છે તો સેમ જ વસ્તુ, બંને સેમ જ છે, સીસી અને બીસીસી. સીસી એટલે કાર્બન કોપી અને બીસીસી એટલે બ્લાઇન્ડ કાર્બન કોપી. પણ બીસીસીમાં એવું છે કે આપણે તમે એક બેસ્ટ ફ્રેન્ડને લેટર લખો અને બીજા તમે બે ફ્રેન્ડને આ ઈમેલ મોકલ્યો છે, તો તમે બેસ્ટ ફ્રેન્ડનું નામ તો ટુમાં લખ્યું છે અને બીજા બે ફ્રેન્ડ્સનું નામ તમે બીસીસીમાં લખ્યું છે. તો બીસીસીમાં તમે જ્યારે નામ લખો ને તો ત્યારે એ વ્યક્તિને ખબર નહીં પડે કે તમે આને આ ઈમેલ બીજા કોને કોને મોકલ્યા છે. જ્યારે સીસીમાં તમે એ વ્યક્તિને રાખીને ઈમેલ મોકલશો ને તો સીસીવાળા વ્યક્તિને ખબર પડશે કે આ ઈમેલ મને પણ મોકલેલો છે અને આ બીજા ફ્રેન્ડને પણ મોકલેલો છે. જ્યારે તમે બીસીસીમાં એ વ્યક્તિનું ઈમેલ આઈડી લખશો એ બે વ્યક્તિના, તો એ બંનેને ખબર નહીં પડે કે આને આ ઈમેલ જે છે બીજા કોને મોકલેલો છે. પણ અત્યારે જો તમે જે ફોર્મેટ અત્યારે ફોલો કરો છો, તમારે જે આપણે હેન્ડ રિટન ફોર્મેટ, આ તો મેં તમને કહી કે તમે તમારે કદાચ ફ્યુચરમાં આ વસ્તુ તમારે અપ્લાય કરવી હોય તો તમને ખબર પડે કે સીસી અને બીસીસીનો ઉપયોગ શું છે. પણ આપણે જ્યારે આ એક્ઝામની વાત કરીએ તો એક્ઝામમાં તમારે સીસી અને બીસીસી એ લખવાની જરૂર નથી. તમને બહુ રેરલી એવું કીધું હોય કે તમે સીસીમાં આ બે વ્યક્તિને રાખજો. અગર તમને કીધું હોય કે સીસીમાં આ બે વ્યક્તિને રાખજો તો જ તમારે સીસીનો કોલમ બનાવીને એ બે ઈમેલ એડ્રેસ લખી દેવાના. પણ જનરલી આવું તમને એક્ઝામ્સમાં, ફાઇનલ એક્ઝામમાં તો નથી જ પૂછાતું, પણ ક્યારેક પૂછાઈ જાય તો તમને ખબર છે કે હવે સીસી ને બીસીસીનો ઉપયોગ શું છે. એટલે તમને એમાં કદાચ કહેશે કે તમારે આ લખવાનું, તો તમને મેન્શન કરી દેશે કે સીસીમાં તમે આ બે વ્યક્તિનું ઈમેલ એડ્રેસ લખો. પણ જનરલી એ પૂછાતું નથી. હવે છે સબ્જેક્ટ. સબ્જેક્ટ એટલે કે સબ્જેક્ટ એટલે કે હવે તમારે, તમને ક્વેશ્ચનમાં આપેલું જ હશે કે તમારે કઈ બાબત વિશે, તમારે શેના વિશે તમારે ઈમેલ લખવાનો છે. તો એ જે સબ્જેક્ટ છે ને એ બાબત, મતલબ એ તમને ક્વેશ્ચનમાં આપેલી જ હશે કે આ વિષય પર તમારે ઈમેલ લખવાનો છે. સબ્જેક્ટ એટલે કે વિષય, તમારે જે વિષય પર લખવાનો હોય તો એ વિષય તમારે અહીંયા લખવાનો રહેશે. ફર્સ્ટ સ્ટેપ છે ટુ અને સેકન્ડ સ્ટેપ છે સબ્જેક્ટ. હવે થર્ડ સ્ટેપ છે સેલ્યુટેશન. હવે આપણે નીચે સાથે સાથે જોતા જ જઈએ. તો ફર્સ્ટ પોઈન્ટ છે ટુ, જેને મોકલવાનું છે તે. હવે ઉપરની ડાબી બાજુએ જેને મોકલવાનું છે તેનું ઈમેલ આઈડી. હવે આપણે, મેં તમને ઉપર બોક્સ દેખાડ્યું હતું ત્યાં આગળ ફર્સ્ટ પોઈન્ટ હતો એમાં જ તમારે જે છે એ જેને આપણે ઈમેલ મોકલવાનો એનું ઈમેલ આઈડી લખવાનું. પછી છે સબ્જેક્ટ. સબ્જેક્ટ એટલે કે ઈમેલ મોકલવાનો મુખ્ય હેતુ શું છે તે દર્શાવતું એકાદ વાક્ય વિષય તરીકે મૂકી શકાય છે. તેની નીચે લીટી દોરવી જરૂરી છે. હવે આ જે સબ્જેક્ટ છે એ સબ્જેક્ટ શું છે કે જે બાબતે, જે તમે મુખ્ય જે હેતુ હોય આપણે ઈમેલ લખવાનો, તો એ હેતુ જે છે એ આપણે સબ્જેક્ટમાં લખવાનો રહેશે અને એની નીચે તમારે એક અંડરલાઇન કરી દેવાનું, એટલે એ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. નેક્સ્ટ છે સેલ્યુટેશન. સેલ્યુટેશન એટલે સંબોધન, મતલબ કે આપણે કોને ઈમેલ લખીએ છીએ. આપણે ફ્રેન્ડને લખીએ છીએ, આપણે રિલેટિવને લખીએ છીએ, કોઈ ફોર્મલ ઈમેલ લખીએ છીએ, મતલબ કોઈ કંપનીને લખીએ છીએ, અથવા તો કોઈ આપણે પ્રિન્સિપલને લખીએ છીએ, તો એ બધા વસ્તુ શું કહેવાય? ફોર્મલ. પણ આપણે જે આપણા ફ્રેન્ડને ઈમેલ લખશું તો એને શું કહેવાશે? એ ઇન્ફોર્મલ વસ્તુ છે. મતલબ કે આપણે આપણે ફ્રેન્ડ સાથે આપણે કોઈ બહુ એકદમ રિસ્પેક્ટથી વાત ન કરતા હોય. જનરલી આપણા ફ્રેન્ડ્સ હોય તો આપણે નોર્મલ રીતે વાત કરતા હોય, પણ આપણે પ્રિન્સિપલ સાથે વાત કરતા હોઈએ અથવા તો આપણે કોઈ કંપનીના હેડ સાથે, કંપનીના એચઓડી સાથે વાત કરતા હોય, તો એની એ લોકો સાથે વાત કરતા હોય ત્યારે આપણે થોડી રિસ્પેક્ટ રાખીએ છીએ વ્યક્તિની, એના પોસ્ટની. તો એ લોકો સાથે વાત કરતા હોય તો એને શું કહેવાશે? ફોર્મલ. તો હવે ફોર્મલ લખો ત્યારે અને ઇન્ફોર્મલ લખો ત્યારે, પણ બધામાં તમારે સેલ્યુટેશન, મતલબ સંબોધન લખવું કમ્પલસરી જ હોય છે. તો એ થર્ડ સ્ટેપ છે સંબોધન લખવું. તો એ આપણે જોઈએ. પત્રમાં ઉપયોગમાં લેવાતા સંબોધનની માફક જ ડિયર સર, ડિયર મેડમ, ડિયર મિસ્ટર ભાલ
डियर મોમ વગેરે સંબોધન વાપરી શકાય છે. આપણે જેમ લેટર રાઇટિંગમાં લખતા હતા તો શું લખતા હતા, ડિયર સર, ડિયર ફ્રેન્ડ, પછી ડિયર તમારા ફ્રેન્ડનું નામ હોય અથવા તો કોઈ બહુ ઉપરની લેવલની વ્યક્તિ હોય તો એની માટે આપણે શું લખતા હતા, રિસ્પેક્ટેડ સર, રિસ્પેક્ટેડ મેમ, રિસ્પેક્ટેડ સો એન્ડ સો વ્યક્તિ હોય એ. પણ આપણે ઈમેલમાં જે છે એ ગમે હેડને લખતા હોય તો આપણે ત્યારે એ હેડ માટે આપણે ડિયર વર્ડ જે છે એ યુઝ કરી શકીએ છીએ. એટલે ડિયર સર, ડિયર મેમ, ડિયર મેડમ, અથવા તો ડિયર કોઈનું નામ હોય વ્યક્તિનું તો એ સો એન્ડ સો, એવી રીતે આપણે સંબોધન મતલબ સેલ્યુટેશન લખવાનું હોય છે. સેલ્યુટેશન છે એ થર્ડ સ્ટેપ છે. હવે ફોર્થ સ્ટેપ, ફોર્થ સ્ટેપ શું છે, બોડી. બોડી મતલબ કે જે આપણો મેઇન આખો જે વચ્ચેનો પોર્શન છે કે જેમાં આપણે બધી જ વાતો કવર કરવાની છે, બધા જ ટોપિક્સ, બધા જ પોઈન્ટ્સ કવર કરવાના છે એ બોડી. બોડી એટલે કે મુખ્ય ભાગ, મેઇન જે પાર્ટ છે આપણા ઈમેલનો એ છે બોડી. હવે બોડીમાં આપણે જોઈએ તો પત્રના બોડીની માફક આ મુખ્ય ભાગ ખૂબ જ અગત્યનો છે. જેમ લેટર રાઇટિંગમાં આપણે કન્ટેન્ટ જેમાં લખીએ છીએ એવી જ રીતે આ ઈમેલનો કન્ટેન્ટ છે તેને 2-3 ભાગમાં વહેંચી શકાય છે. હવે જે કન્ટેન્ટ છે એને આપણે 2 પાર્ટ્સમાં અથવા તો 3 પાર્ટ્સમાં ડિવાઈડ કરી શકીએ. પહેલા ભાગમાં ઈમેલ મોકલવાનો હેતુ લખી શકાય છે. ફર્સ્ટ પાર્ટમાં ઈમેલ લખવાનો ઇન્ટેન્શન, ઈમેલ લખવાનો હેતુ, શું કામ આપણે ઈમેલ લખીએ છીએ એ ફર્સ્ટ પાર્ટમાં લખવાનું, એટલે 1-2, 2-3 લાઇનમાં લખી શકાય. સેકન્ડ પાર્ટ જે છે એમાં મેઇન હેતુ, મતલબ આપણે શું એમાં આપણે જે મેઇન કન્ટેન્ટ છે એ સેકન્ડ પેરેગ્રાફમાં અથવા તો જે બીજો ફકરો હોય એમાં લખવાનું છે. જો આગળ જોઈએ, બીજા ફકરામાં તે જ વાતને વિગતવાર કઈ રીતની જરૂરિયાત છે તેની સ્પષ્ટ વિગત સાથે લખવાની હોય છે. હવે સેકન્ડ પેરેગ્રાફમાં જે આપણો હેતુ છે, જે આપણો ઇન્ટેન્શન છે એ એકદમ ડિસ્ક્રાઇબ કરીને પહેલાં આપણે એની આછી ઓળખ આપી દેવાની ફર્સ્ટ પેરેગ્રાફમાં, સેકન્ડ પેરેગ્રાફમાં એને ડિટેલ કરવાનું, એને થોડું એલેબોરેટ કરવાનું. હવે થર્ડ પેરેગ્રાફ જે છે એ આપણે જોઈએ અને અંતિમ ભાગમાં ફરી પાછું તે જે તે કાર્ય કરવાના ઉલ્લેખ સાથે વિનંતી દર્શાવી. હવે આપણે કોઈકને કંઈક કરવાનું કહેતા હોય કે તમે મને તમે આ કરી આપજો, કે હું એવું ઈચ્છું છું કે તમે આ કરશો, તો એ લાસ્ટ પેરેગ્રાફમાં આપણે એક વિનંતી સાથે મતલબ એક રિસ્પેક્ટ સાથે થોડી આજીજી કરીને એવું લાસ્ટ પેરેગ્રાફમાં જે ટોપિક જે છે એને કવર, એને કન્ક્લુડ કરી લેવાનો હોય છે. હવે આ હતો આપણો ફોર્થ પોઈન્ટ બોડી. હવે છે ફિફ્થ પોઈન્ટ શું છે, કન્ક્લુઝન એટલે સમાપન. બોડી આખું પતી ગયું, આપણે શું કામ ઈમેલ લખીએ છીએ, ઈમેલનો હેતુ શું છે, એ બધી વસ્તુ આપણે બોડીમાં લખી લીધી. પણ હવે આપણે જેમ લેટર રાઇટિંગ લખતા હતા તો લેટરમાં આપણે શું લખતા હતા, યોર્સ ફેથફુલી, યોર્સ સિન્સિયરલી, યોર્સ લવિંગલી, એવું લખતા હતા ને નીચે એન્ડમાં. તો એવી જ રીતે આ જે ઈમેલ છે તો ઈમેલમાં પણ તમારે કન્ક્લુઝન લખવાનું રહેશે. તો ઈમેલમાં સમાપન કોને ઈમેલ કરો છો તે બાબત પર આધાર રાખી કરવાનું હોય છે, જે નીચેના નાના કોષ્ટક પરથી સમજી શકાશે. હવે તમને નીચે આપેલું છે કે આપણે કોને ઈમેલ લખ્યો હોય, આપણે કઈ વ્યક્તિને ઈમેલ લખ્યો હોય તો એને ક્લોઝ કરવા માટે એનું કન્ક્લુઝન કેવું રાખવાનું. તો આપણે ફર્સ્ટ પણ છે ફોર્મલ બિઝનેસ લેટર. આપણે કોઈ ફોર્મલ, કોઈ મેં જેમ કીધું છે કે સ્કૂલના પ્રિન્સિપલ હોય, કોઈ કંપનીના હેડ હોય, HOD હોય, મેનેજિંગ ડિરેક્ટર હોય, તો જે પોસ્ટવાળા વ્યક્તિ હોય, જે સારા એવા લેવલ પર કામ કરતા હોય, તો એ લોકો સાથે આપણે ફોર્મલ રીતે વાત કરીશું, તો એને આપણે ફોર્મલ ઈમેલ મોકલશું. તો ફોર્મલ ઈમેલ જ્યારે મોકલીએ ત્યારે કન્ક્લુઝનમાં શું લખવાનું આવશે, યોર્સ ફેથફુલી. શું લખવાનું આવશે, યોર્સ ફેથફુલી. તો હવે આ ફોર્મલ ઈમેલ જે છે એમાં તમારે યોર્સ ફેથફુલી જે છે એ લખવાનું આવશે, યોર્સ ફેથફુલી, પછી આપણું નામ, બરાબર છે. હવે સેકન્ડ પોઈન્ટ, સેકન્ડ આપેલું છે ઇન્ફોર્મલ ફ્રેન્ડ્સ એન્ડ રિલેટિવ્સ. હવે ઇન્ફોર્મલ, ઇન્ફોર્મલ આપણે કોઈ કેવી વ્યક્તિ સાથે હોય, જે આપણી બહુ નજીક હોય, આપણે એને અવારનવાર મળતા હોય, અવારનવાર વાતો કરતા હોય એ વ્યક્તિ. તો આપણા ફ્રેન્ડ્સ હોય એમાં, આપણા ફેમિલી મેમ્બર્સ હોય, આપણા અમુક સગાવાલા હોય, તો એ બધાને જ્યારે આપણે ઈમેલ લખીએ તો ત્યારે એનું કન્ક્લુઝન કેવી રીતે લખશું, યોર્સ લવિંગલી. પછી છે થર્ડ પોઈન્ટ, રિગાર્ડ્સ પર્સનલ નેમ ઇન સેલ્યુટેશન. હવે આપણે કોઈ એવા વ્યક્તિ હોય કે જે આપણાથી બહુ જ નજીક હોય ને, તો આપણે એને પર્સનલ નામથી આપણે એને કન્ક્લુડ કરશું, તો એને શું લખશું, યોર્સ
સિન્સિયરલી, શું લખશું? યોર્સ સિન્સિયરલી. પછી છે ધ એડિટર. એડિટર એટલે કે જે કોઈ વસ્તુનું એડિશન કરતા હોય, તો એ વ્યક્તિ સાથે આપણે ઈમેલ કરતા હોય તો એ લોકોને શું લખશું? યોર્સ ટ્રુલી, મતલબ તમારા યોર્સ ટ્રુલી. અને પછી લાસ્ટ છે ધ પ્રિન્સિપલ કે ટીચર. હવે પ્રિન્સિપલ અથવા તો કોઈ ટીચરને, કોઈ સ્ટુડન્ટ ઈમેલ લખતો હોય કોઈ પ્રિન્સિપલને અથવા કોઈ ટીચરને, તો એ લોકો કેવી રીતે લખશે? યોર્સ ઓબિડિયન્ટલી. ઓબિડિયન્ટલી એટલે કે જે પ્રિન્સિપલની અથવા તો ટીચરની વાત માનતો વ્યક્તિ હોય, માનતો વિદ્યાર્થી હોય અથવા વિદ્યાર્થીની હોય, તો એ શું લખશે? યોર ઓબિડિયન્ટલી. એટલે જ્યારે તમે ફોર્મલ, ઇન્ફોર્મલ કે આવી રીતે બીજા જે ડેઝિગ્નેશનવાળા વ્યક્તિ સાથે વાત કરતા હો, તો ત્યારે તમારે કેવા વ્યક્તિ સાથે કયું ક્લોઝર યુઝ કરવું એ તમને આ ટેબલમાં આપેલું છે. હવે છે સિક્સ્થ પોઈન્ટ. તો સિક્સ્થ પોઈન્ટ છે સહી સાથે નામ. હવે અહીંયા સિગ્નેચર જે છે ઈમેલમાં પોસિબલ હોતી નથી, પણ અમુક મોટી મોટી જે કંપનીઝ હોય તો એ લોકોએ પોતાની સિગ્નેચર જે છે એ લોકોએ ટ્રેસ કરાવેલી હોય છે, એટલે એ લોકો કદાચ મોકલી શકે. પણ આપણે જે છે એ આ વસ્તુ જે છે એ બહુ આપણા માટે ઇમ્પોર્ટન્ટ નથી. સહી સાથે નામ, સમાપન માટે લખેલા શબ્દોની બરાબર નીચે ઈમેલ લખનારનું નામ અને જરૂર હોય તો તેની નીચે હોદ્દો દર્શાવવામાં આવે છે. હવે આપણે જ્યારે ક્લોઝ કરીએ આ બધું, આપણે યોર્સ ફેથફુલી, યોર્સ સિન્સિયરલી, યોર્સ ટ્રુલી એ બધું લખી નાખીએ, પછી આપણે આપણી સાઇન કરવાની હોય છે, અથવા તો સિગ્નેચર તો ઈમેલમાં પોસિબલ નથી. આપણે લેટર રાઇટિંગ કરતા હોય તો આપણે એમાં સિગ્નેચર કરીએ છીએ, પણ આમાં સિગ્નેચર પોસિબલ નથી, તો આપણે શું કરીએ? આપણે આમાં વ્યક્તિનું નામ જરૂર હોય તો, ન જરૂર હોય તો લખતા નથી, કદાચ બહુ જરૂર હોય તો વ્યક્તિનું નામ અને એની નીચે એનો હોદ્દો, એની પોસ્ટ, મતલબ એ કંપનીમાં હોય તો એ કઈ પોઝિશન પર છે, સ્કૂલમાં હોય તો એ કઈ પોઝિશન પર છે, બીજી કોઈ સંસ્થામાં હોય તો એ કઈ પોઝિશન પર છે, એટલે એનો હોદ્દો જરૂર પડે તો લખવાનો હોય છે, બાકી લખતા નથી. હવે તમે આ જે ફોર્મેટ આપેલી છે એમાં તમે જોઈ શકો છો કે તમને સૌથી પહેલાં ટુ, પછી સીસીબીસીસી તમારે લખવાનું નથી. ફાઇનલ એક્ઝામમાં પણ સીસીબીસીસી જો તમને ક્વેશ્ચનમાં મેન્શન કરેલું હોય કે સીસીમાં આ વ્યક્તિને ઈમેલ કરો તો તમારે લખવાનું, બાકી તમારે લખવાનું થતું નથી. પછી છે સબ્જેક્ટ. સબ્જેક્ટ એટલે ટોપિક, વિષય, જે મેઇન હેતુ હોય એ આપણે એક લાઇનમાં જે છે એ સબ્જેક્ટમાં લખી દેવાનો. પછી સેલ્યુટેશન. સેલ્યુટેશન એટલે રેસ્પેક્ટેડ સર, ડિયર મેમ, ડિયર ટીચર, જે પણ હોય એ લખવાનું. પછી છે બોડી. બોડીમાં થ્રી પાર્ટ્સ હોય, પાર્ટ વન, પાર્ટ ટુ, પાર્ટ થ્રી. પાર્ટ વનમાં આપણે આછું પાતળું જે છે એને આપણો જે ટોપિક, આપણો જે હેતુ હોય એ દર્શાવી દેવાનો. સેકન્ડ પેરેગ્રાફમાં જે આપણું જે ઇન્ટેન્શન હોય એ એકદમ એલોબોરેટ કરીને એકદમ વિસ્તારથી લખવાનું. અને થર્ડ જે પેરેગ્રાફ છે એ એકાદ લાઇનમાં એનું કન્ક્લુઝન કરતો, આખું જે ઈમેલ લખ્યું હોય કે હું એવું ઈચ્છું છું કે તમે મને આ રીતે મદદ કરશો આમ તેમ, એમાં થર્ડ પેરેગ્રાફમાં આવશે. હવે જે ફિફ્થ પોઈન્ટ છે એ છે તમારું કન્ક્લુઝન. કન્ક્લુઝનમાં યોર્સ સિન્સિયરલી, યોર્સ ટ્રુલી, યોર્સ ફેથફુલી, યોર્સ લવિંગલી અને એ અને યોર્સ ઓબિડિયન્ટલી, તો એ બધું શેમાં આવશે? તમારા ફિફ્થ પોઈન્ટમાં. સિક્સ્થ પોઈન્ટમાં જે છે એ વ્યક્તિનું નામ. વ્યક્તિનું નામ એટલે તમે ઈમેલ લખતા હોય તો તમારું નામ, હું ઈમેલ લખતી હોય તો મારું નામ, જે વ્યક્તિ ઈમેલ લખતા હોય એનું નામ. અને એમાં જરૂર પડે તો એમાં જે ડેઝિગ્નેશન છે એ લખવાની હોય છે, બાકી ડેઝિગ્નેશન આપણે લખતા નથી. અને લાસ્ટ આપેલું છે અટેચમેન્ટ. અટેચમેન્ટ એટલે આપણે સપોઝ કે કોઈ, આપણે મારે કોઈ કંપનીમાં જોબ કરવી છે તો હું એ કંપનીને હું મારું રેઝ્યુમ મોકલાવીશ, મતલબ કે મેં શું સ્ટડી કરેલું છે, મારું નામ શું છે, હું ક્યાં રહું છું, હું મારી બર્થ ડેટ શું છે, મેં કઈ કંપનીમાં, મને એક્સપિરિયન્સ છે વર્ક કરવાનો, તો એ બધી જ વસ્તુ જે છે એ હું મારા રેઝ્યુમમાં લખીને મારે કોઈ કંપનીને મોકલવું છે. અને મેં કઈ કઈ એક્ઝામ આપેલી છે, મેં અધર કોમ્પિટિટિવ એક્ઝામ્સ આપી હોય, અથવા તો જે કંપનીને રિલેટેડ મેં કમ્પ્યુટરનો કોઈ કોર્સ કર્યો હોય તો એની કોઈ એક્ઝામ આપી હોય, તો એની સાથે એના જે સર્ટિફિકેટ હોય તો એ હું એટેચ કરી શકું. અટેચમેન્ટમાં કે આપણે કોઈ આપણી પાસે કોઈ એવી વસ્તુ હોય કે જે આપણે આ ઈમેલ સાથે મોકલવી જરૂરી હોય, તો એના જે ફોટોઝ છે એ આપણે અટેચમેન્ટમાં, અટેચમેન્ટ એટલે કોઈ ડોક્યુમેન્ટ જે છે, હું રિઝલ્ટ શીટ હોય અથવા તો મને કોઈ સર્ટિફિકેટ મળ્યું હોય અને એ હું જે કંપનીમાં કામ કરવાની હોઉં ત્યાં એ સર્ટિફિકેટ હોવું જરૂરી હોય, તો હું આ મારા રેઝ્યુમ સાથે અટેચમેન્ટમાં એ સર્ટિફિકેટ હું મોકલી શકું. તો અટેચમેન્ટમાં કાંઈ પણ વસ્તુ તમારે જોડવી હોય, કાંઈ પણ સાથે મૂકવી હોય, તો એ તમે અટેચમેન્ટમાં એડ કરી શકો છો. તો તમે અહીંયા જોઈ શકો છો કે અટેચમેન્ટમાં જે સિમ્બોલ છે
આ જે અટેચમેન્ટનો સિમ્બોલ છે એ આપણે તમે વોટ્સએપમાં પણ જોયો હશે કે એની સાથે તમે શું લિંકઅપ કરી શકો, શું પિન કરી શકો, એ વસ્તુ તમારે ત્યાં આગળ મૂકવાની છે. તો આપણે એનું વાંચી લઈએ એકવાર. અટેચમેન્ટ એટલે ગુજરાતીમાં કહીએ તો બિડાણ. તો જો કોઈ બિડાણ હોય તો તે દર્શાવવામાં આવે છે. આપણે મોટે ભાગે સાદા એટલે કે બિડાણ વગરના ઈમેલ પૂછે છે, પણ તમારે એક્ઝામમાં જે છે એ અટેચમેન્ટ મૂકવાનું હોતું નથી. તમારે જનરલી જે છે અટેચમેન્ટ વગરના જ ઈમેલ પૂછાતા હોય છે. પણ તમે તમારી પર્સનલ લાઈફમાં તમારે જો અટેચમેન્ટનો યુઝ કરવો હોય, તમે કોઈને ઈમેલ મોકલતો હોય, સાથે કંઈ ડોક્યુમેન્ટ લિંક કરવું હોય, તો તમે એ કરી શકો છો. હવે મેઇન ઇમ્પોર્ટન્ટ વાત કે આપણે જે ઈમેલ લખીએ છીએ એમાં આપણે કોઈ ડેટ મેન્શન કરતા નથી. ઈમેલ આપણે લખીએ ત્યારે કોઈ ડેટ અથવા તો ટાઈમ, ઈમેલ લખવાનો ટાઈમ કે હું 10 વાગે ઈમેલ લખું છું, 10 વાગે ઈમેલ મોકલું છું, તો એમાં હું એવું મેન્શન કરતી નથી કે હું 5મી તારીખે 10 વાગે હું ઈમેલ મોકલું છું. એવું આપણે મેન્શન કરવાનું થતું નથી, બીકોઝ આપણે ઈમેલ જે છે એ કમ્પ્યુટરથી અથવા તો મોબાઈલ ફોનથી મોકલવાનો હોય છે. તો કમ્પ્યુટરમાં અને મોબાઈલ ફોનમાં એવી સિસ્ટમ સેટ કરેલી હોય છે કે તમે જેટલા વાગે ઈમેલ મોકલો એ ઈમેલનો ટાઈમ અને એ ઈમેલ મોકલવાની તારીખ એમાં ઓલરેડી આવી જતી હોય છે. એટલે આપણે ઈમેલની અંદર એ વસ્તુ લખવાની થતી નથી. પણ આપણે ઈમેલ કોઈને બર્થડે માટે ઇન્વાઇટ કરતા હોય, કોઈ એનિવર્સરી પાર્ટી માટે ઇન્વાઇટ કરતા હોય, કોઈ મેરેજ ફંક્શન માટે ઇન્વાઇટ કરતા હોય, તો ત્યારે આપણે એ ઈમેલની અંદર જે બોડી પાર્ટમાં જે છે એ ડેટ લખવાની જરૂર પડે છે. બાકી આપણે ઈમેલ મોકલવાનો ટાઈમ, ઈમેલ મોકલવાનો દિવસ એ આપણે મેન્શન કરતા નથી, મેન્શન કરવાની જરૂર નથી. પણ આપણી બર્થડેની ડેટ હોય, એનિવર્સરીની ડેટ હોય, કોઈ પણ ફંક્શનની ડેટ હોય તો એ પાછી આપણે બોડીમાં લખવાની રહેશે. તો આ જે નોંધ આપી છે એમાં તમને એ જ આપ્યું છે, ઈમેલમાં ફોર, ફ્રોમ તથા જે ડેટ કે ટાઈમ. હા, ફ્રોમ મતલબ કે આપણે, હું તમને ઈમેલ મોકલતી હોઉં તો સૌથી પહેલાં શું આવશે, ફ્રોમ, એટલે પહેલાં મારું ઈમેલ આઈડી આવશે. પછી સેકન્ડ આવશે ટુ, પણ આપણે ફ્રોમ લખતા નથી. શું કામ ફ્રોમ લખતા નથી, કારણ કે ઓલરેડી હું જ લખતી હોઉં, મારા ફોનમાંથી ઈમેલ મોકલતી હોય તો ઓલરેડી મારી એમાં ડિટેલ્સ તો એમાં ઓલરેડી ફિલ કરેલી જ હોય, એટલે એમાં મારે મારું ઈમેલ આઈડી લખવાની જરૂર પડતી નથી. હું જ્યારે મોકલું ત્યારે તમને મારું ઈમેલ આઈડી અવશ્ય દેખાશે, પણ મારે મારું ઈમેલ આઈડી ફિલ કરવાની જરૂર હોતી નથી. જેમ કે આપણે ડેટ જે છે, ટાઈમ જે છે એ ડાયરેક્ટ જે આપણું મોબાઈલ, આપણું લેપટોપ, કમ્પ્યુટર હોય એ જ ડાયરેક્ટ સેટ કરી દેતું હોય છે. એટલે આપણે ફ્રોમ ડેટ ટાઈમ એ મોકલ્યો હોય તે લખવાના હોતા નથી, એટલે એ વસ્તુ આપણે એટલી લખવાની નથી. આ બધું જાતે જ બની જતું હોય છે, આ બધી વસ્તુ જાતે ફોર્મ થઈ જાય છે અને જાતે જ મોકલાઈ જાય છે. પણ હા, ઈમેલમાં વિષય વસ્તુમાં જ્યાં જરૂર હોય ત્યાં ટાઈમ કે ડેટ લખવાના થાય છે. પણ જો અમુક ઈમેલમાં એવું હોય કે તમારે આ કોઈ કામ કરવાનું હોય ને એ કામ તમારે આટલા દિવસમાં પતાવવાનું હોય, તો એ તમારે ડેટ પાછી મેન્શન કરવી પડે. એમાં એક્ઝામ્પલ આપેલું છે, દાખલા તરીકે બર્થડેની ડેટ કે ટાઈમ લખવા પડે. આપણો કોઈ બર્થડે હોય ને બર્થડેમાં આપણે કોઈને ઇન્વિટેશન આપ્યું હોય તો એ આપણા બર્થડે બર્થની ડેટ અને એ કેટલા વાગે એને પહોંચવાનું છે સમય એ આપણે લખવો જરૂરી છે. બાકી તમારે ડેટ, ટાઈમ મોકલવાનો, ટાઈમ મોકલવાની ડેટ અને આપણી ઈમેલ આઈડી લખવાની જરૂર પડતી નથી. તો આ જે છે એ બહુ જ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે મેં તમને અત્યારે જે સમજાવી છે એ. એટલે આ જે ઈમેલ જે છે એ આ ફોર્મેટમાં હંમેશા તમારે લખવાનો રહેશે અને સ્ટેપ બાય સ્ટેપ લખવાનો રહેશે. તો આઈ હોપ મેં તમને જે ઈમેલની બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ હતી એ સમજાવીને તમને સમજાઈ ગઈ હશે. કદાચ જો તમને ન સમજણી હોય તો તમે મને કોલ કરીને પૂછી શકો છો. હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં હું તમને જે છે એ હું ઈમેલ તમને મોકલાવીશ. એ તમારે અત્યારે તમારા હોમવર્કમાં આજે આખું પેજ જે છે હું તમને PDF ફાઇલમાં મોકલીશ. એ પેજ તમારે જોઈને આખી જે ફોર્મેટ છે એ તમારે ગ્રામર બુકમાં પ્રેઝેન્ટ કરવાની રહેશે, ડ્રો કરવાની, લખવાની રહેશે. અને આખું પેજ જે છે તમારે ગ્રામર બુકમાં લખવાનું કમ્પલસરી છે અને એ જ તમારું હોમવર્ક છે. અને નેક્સ્ટ લેક્ચરથી હું તમને લોકોને જે છે એ ઈમેલ એક્સપ્લેન કરીશ. જે ઇમ્પોર્ટન્ટ ઈમેલ હશે એ હું તમને એક્સપ્લેનેશન એનું કરીશ અને સાથે હું તમને એની PDF ફાઇલ પણ મોકલી દઈશ. એટલે સાથે સાથે તમે ગ્રામર બુકમાં લખતા જાઓ. ઓકે સ્ટુડન્ટ્સ, થેન્ક યુ.